મારા શબ્દોમાં કહું તો આખી પ્રજા રોબોટ ઉભા છે, એટલે એમાં હું જતો નથી. બે ચાર નાણાકીય વાતો બોલું. પહેલી વાત તો રોહિતે થોડી વિસ્તારથી કરી ડોક્યુમેન્ટ કેમ ડોક્યુમેન્ટ આ ડોક્યુમેન્ટ આ કોઈ રિસર્ચર માટેનો નથી, આપણે ત્યાં સમજીએ કે અત્યારે જે હવેના 5 વર્ષ છેલ્લા 5 વર્ષ જોયા, એ હવેના 5 વર્ષ એ એવા કેવા જશે એ આપણને ખબર છે. કારણ કે એક મિશન વાળું અને આપણે કામ કરવું જોઈએ, એટલે તમારું વિદ્યાપીઠ બંધ થઈ ગયું મહત્વનું ઇન્ડિકેશન છે. કેટલી સંકોચાશે મને ખબર નથી, એટલે આપણને કોઈને ખબર નથી, પણ બેઝિક ઇનફ ઇન્ડિકેશન બની જાય. અને છેલ્લું 5 વર્ષમાં આપણી પાસે છે કે શું શું બની રહ્યું છે અને ક્યાં ક્યાં બન્યું છે, તો આટલી બધી વસ્તુઓ બનતી હોય એમને એકબીજાને પહોંચાડવા માટે ગુજરાતમાં શું બની રહ્યું છે, બંગાળવાળો જાણે, બંગાળવાળો યુપીમાં જાણે, કાશ્મીરમાં જાણે, સિમ્પલ પીસ ઓફ ઇન્ફોર્મેશન ટુ ધ રાઇટ માઇન્ડેડ પર્સન, આપણે બીજાની વાત એ ખૂબ મહત્વનું છે. બીજું એવું છે કે આપણે આપણા મને અહીંયા બેઠા છે, કોઈ એવો ક્લેમ નથી કે આપણે પરફેક્ટ છે. આપણે વ્યક્તિ તરીકે આપણા પોતાના સંસ્કારોમાંથી આપણે ખ્યાલો ઊભા થયા છે અને એવો ભૂલો કરી ગયો, આપણા મુમેન્ટમાં પણ ભૂલો કરી ગયો, તો એ જે ડોક્યુમેન્ટ હશે તો નવી પેઢીને કારણ કે આંદોલન કોઈ રોકી શકવાનું નથી, એનો પ્રકારો બદલાઈ ગયો છે, અંડરગ્રાઉન્ડ આંદોલન પણ હશે, તો ક્યાં ભૂલો કરી ગયો, ભૂલોનું રિપ્લિકેશન નહીં થાય એટલા માટે પણ એ ડોક્યુમેન્ટેશન જોઈએ. એ ડોક્યુમેન્ટેશનના પ્રકાર અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે રોહિતે વાત કરી કે કેટલા રાજ્યોમાં ને ગુજરાતમાં તેના બધા કોઈ વાત અમે ગુંગળાઈએ છે, એટલે વાત તમારી સાથે કરીશું પણ અમારું નામ નહીં આવતું. આપણા માટે વ્યક્તિ મહત્વની નથી, જે પ્રક્રિયા થઈ ગઈ છે મહત્વની છે, અને એ પ્રક્રિયાને એટલીસ્ટ બને ત્યાં જે ચેનલ્સ હોય ત્યાં આપણે રજૂ કરીએ અને લાઇક માઇન્ડેડમાં કમસે કમ એ રજૂ થાય, તો આપણને ખ્યાલ આવે કે શું છે, એ કયા પગલાં લેવા જોઈએ, કઈ સ્ટ્રેટેજી કરવી જોઈએ, આ બધી વસ્તુ છે. એટલા માટે ડોક્યુમેન્ટેશન કોક રિસર્ચરનું ચોખ્ખો નથી, અને ભવિષ્યમાં આપણે અહીંયા બેઠા છીએ બધા એક નવા સમાજની કલ્પના કરીએ, આપણે બધા જાણીએ છીએ કે નવો સમાજ ચપટી વગેરેશમાં આવવાનો છે, અને બેસ્ટ એક્ઝામ્પલ નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદી એ આ જે જગ્યાએ પહોંચ્યો છે એ ઓવર નહીં નથી, 17 વર્ષ પછી એમને ઘર છોડ્યું અને ત્યાર પહેલાં થોડું આઈએસએસના સંસ્કારો પડ્યા, પાકિસ્તાન છે અહીંથી મહેસાણા વડનગરથી બિલથી જાય છે તો જસ્ટ બિગિનિંગ ઓફ, પછી બધા સંસ્કારો પડ્યા અને એમાંથી પછી ધીમે ધીમે એક જ ઘરમાં રહેતા હતા, કપડાં ધોતા હતા, એમના સુપ્રિયર હતા એમના પણ કપડાં ધોતા હતા. આ બધી પ્રક્રિયા એના પ્રક્રિયા મારા માટે બહુ મહત્વ છે. હું માનું છું કે એક પ્રધાન જે આ ચૂંટણી આપ્યું એ કામદાર અને નામદાર નું આપ્યું છે,
તમને ગમે એટલું લાગે પણ મારા માટે બહુ મહત્વનું છે. That shows society is transforming. આપણે લોકો કામદારની વાત નતા કરતા, એ કામદારની વાત નથી કરતું, કારણ કે એના પરસેપ્શન માં નોટ ધેટ ડિઝોનેસ્ટ. એની વ્યાખ્યા અલગ છે, કામદારની મારી વ્યાખ્યા અલગ છે, જોઈન્ટની વ્યાખ્યા અલગ છે, દેટ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ થિંગ. પણ એ પ્રકારની વાત આ દેશમાં એક્રોસ ધ કન્ટ્રી ગઈ. એટલે વસુધરા રાજે એક વખત હું નાનો હતો કેવું પ્રતાપસિંહ છે, પછી ફતેહસિંહ છે, એમ જ હોય. એ વાત પરથી આ દેશ પ્રજા કેટલીક વસ્તુઓ ચાલુ રહીને કેટલીક વસ્તુઓ બદલાય છે કે મારી પોતાને સમજવા માટેની અને મો કન્સર્નનો યોગ્ય પ્રકારનો થોડોકું પણ એક્ટિવિસ્ટ તરીકેનું કામ કરતો એના માટે બહુ મહત્વ. જો એ જૂના ખ્યાલ છે, સમાજ આ જ છે અને મહી સ્ટડીની મહી સ્ટડી નકામી હું બીજી ક્રેડિટ માણસને આપું છું. એણે દરેક વખત પોતાની સ્ટ્રેટેજીસ બદલી છે, નેવર કોન્સ્ટન્ટ. 2001 આવ્યો એને પાવર લેવો હતો અને એવું માનતા હતા ઓનેસ્ટલી કે કેશુભાઈથી બિલ્ડિંગ ચાલશે નહીં. કેશુભાઈ જેવા 2002 જે કંઈ થયું ઇઝ નોટ બાય એક્સિડન્ટ, ઇટ્સ અ પાર્ટ ઓફ ગો. અને પછી તો એને લાગ્યું કે ફક્ત ઉભરો છે નહીં ચાલે વિકાસની વાતો પર, બહુ સરસ વિકાસની વાત કરી અને ભલભલાને ગુજરાતના ભલભલા ઇન્ટેલેક્ચ્યુઅલ્સને આંચી રાખ્યા. આપણે ત્યાંના યુનિવર્સિટીના ટીચર્સોએ સરસ ચોપડીઓ લખી નરેન્દ્ર મોદી ઉપર ફોટા કર્યા, આપણા કવિઓએ અને ચિંતકોએ એમના ગુણગાન ગાયા, મુંબઈની અંદર કવિ સંમેલન થયું અને કવિ નરેન્દ્ર મોદીની ચોપડીનું ઉદઘાટન થયું. સુરેશ દલાલ બધા આ કોઈ સામાન્ય વસ્તુ નથી થઈ ગયા, કેટલી લાંબી દ્રષ્ટિ આ માણસની. એને પોતાની સમજ અને પોતાને એને જે કંઈ ફીડબેક મળ્યો છે એના પોતાના, એનું પોતાની જ આવડત ને પણ એના ભાઈ કોઈ ફીડબેક મળ્યું છે એમાંથી આવે છે. તો એ પ્રકારનું આપણા સમાજની આપણી કલ્પના છે ને આપણા માટે થોડું ઘણું કરીએ છીએ, એમાં આવા ડોક્યુમેન્ટ બહુ મહત્વના છે. ઇમિડિયેટલી બહુ નટકા મળે છે, પસ્તી લાગે, પણ ભવિષ્યની પેઢી માટે પોતે કેવી રીતે આગળ જવું, કેવી ભૂલો ન કરવી અને પરિસ્થિતિ શું છે એ માટે મહત્વનું છે. બીજી અનુભવ એ છે કે તમે જેને વાતો કરો છો ત્યારે તમારા જે ખ્યાલ છે એને સમજાવવા માટે સેમ્પલ કોન્શિયસનેસ ડેવલપમેન્ટ કરવાના કામ માટે પણ આ વાત મહત્વની. આ રિપોર્ટમાં એક વાત આપ ક્યાંથી છો? કીધા પછી એટલે કહીને બેસો તો બી વાંધો નતો, પણ જો કીધા વગર બેસો તો મને લાગે યાદ બી નહીં ખાય. કઈ વાંધો નહીં, ચાલુ રાખો તમે. આપણે ત્યાં આઈબીના લોકો જયારે બી આવે છે તો આપણે કોઈ દિવસ ના નથી પડતા, એ લોકો કઈ ને આવે ટ્રાન્સફર. આપણે તો ઈચ્છીએ કે આ સરકાર સુધી વાત પહોંચે, પણ જો કીધા વગર બેસે તો એટલી તો લિસન્સી હોવી જોઈએ કે ફાઇન કરી દા. વસ્તુ એને હાઈલાઇટ નથી કરી પણ એનો સંદેશા છે અને એ સંદેશા હું જે રીતે સમજુ છું તે ત્યાં 3 દિવસ બેઠો હતો ત્યારે અને આ વાંચ્યા પછી
લખનાઉમાં મારા કરતા વધારે ટ્રેન હતી, પણ જયારે અહીંયા મૂક્યું હોય ત્યારે અમુક રીતે હું કહ્યું, પણ મને એ વાતને હાઈલાઈટ કરી. એક વાત જે રોહિતભાઈએ તમને અપેક્ષા નહીં કરી કે શિક્ષણ આ થયેલું છે, એ સામાન્ય રીતે આપણા વધારી અપેક્ષાઓ. શિક્ષણ એટલે લિબરેટિંગ ફોર્સ, શિક્ષણ દ્વારા લિબરેશન સોસાયટીમાં આવે, મોડર્નિટી આવશે. આ જે ખ્યાલ શિક્ષણનો છે એ ખ્યાલને ઇનડાયરેક્ટલી અહીંયા જે ડોક્યુમેન્ટ થયા છે એ ડોક્યુમેન્ટ પ્રશ્ન પૂછે છે કે આજે જે શિક્ષણ મળ્યું છે એ આપણે રોબોટ પેદા કરી રહ્યા છીએ, લિબરેશન માટે નથી કરી રહ્યા. આ વાત શિક્ષણ માટેની અપેક્ષા માટે, શિક્ષણની પરિભાષા, શિક્ષણનો અર્થ એક વખત જુદો હતો, આજે હવે જુદો છે. અને આ શિક્ષણ મારી દ્રષ્ટિએ ઇઝ નોટ ફોર એલિબ્રેશન, ઇટ ઇઝ ફોર સર્વિંગ, ટુ મેક અ સ્પેસ. લાઈક 50 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલા આપણે પછાત વર્ગના દલિત ને જે શિક્ષણ ફોર્મલ નહોતું મળતું પણ ઇન્ફોર્મલ મળતું હતું, આ પ્રથામાં અમારે કરવું છે. અને ડીપ રૂટે એ જે આઈડિયોલોજી, બ્રહ્મિનિકલ આઈડિયોલોજી, એ આઈડિયોલોજી ડીપ રૂટેડ આપણી સોસાયટીમાં 100 વર્ષ પહેલાં હતી, 200 વર્ષ પહેલાં હતી. 200 વર્ષ પછી અમુક પરિબળોને કારણે એને ચેલેન્જ કરવાની શરૂઆત થઈ. આજે ઘણી બધી જગ્યાએ અને ઘણી મોટી પાયા પર ચેલેન્જ થઈ ગઈ છે. એટલે કમસે કમ આજે નીચલા વર્ગના લોકો કે દલિત આ વાત નોર્મેટી લેવલ પર સ્વીકારવા તૈયાર છે. એ બહુ જ મહત્વની ફેરફાર છે. એક અમુક પ્રકારની ટેકનોલોજી આવી, અમુક પ્રકારની મોબિલિટી આવી, અમુક પ્રકારનું કોમ્યુનિકેશન થયા અને અમુક પ્રકારનું શિક્ષણ આવ્યું. હવે નવા પ્રકારના કન્સેપ્ટ તમને શીખવાના તમારા માઇન્ડમાં પડે અને એ લગભગ સામાન્ય રીતે મીડિયા ક્લાસમાં જુઓ તો એમને ઇમ્પાઇક કર્યું. એફિશિયન્સી, મેરિટ, હું જે વર્ગમાંથી મેરિટ તો હોય જ, પછી અમુક વખતે મેરિટ તમે જુઓસ હોય પણ મેરિટ હોય. અને તમે મેરિટની વ્યાખ્યા તમે ચેલેન્જ નહીં કરે તો, અથવા તો હવે અમારા વખતે હતું પણ થોડું કોઈ, અત્યારે તો કોમ્પિટિશન વગર વિકાસ કેવી રીતે, કોમ્પિટિશન્સ નહીં હોત તો ભાઈ એફિશિયન્સી નહીં કેવી રીતે. તો એ કોમ્પિટિશન જ મહત્વનું છે. ગ્રોથ તો જોઈએ, કેટલો ચેલેન્જ ગ્રોથ. હવે ગ્રોથનું નામ કયું? વિકાસ. વિકાસ એ બહુ વધારે સારો શબ્દ છે. અને આ બધું આ શિક્ષણ દ્વારા, રાજ્ય શિક્ષણ દ્વારા કરવામાં આવ્યું છે. તમે પાઠ્યપુસ્તકોનું એનાલિસિસ એક વિમેન ગ્રુપે કરી છે, 4 રાજ્ય 5 રાજ્ય જોવા જેવું છે. આપણે આપણે બધા કહેતા આપણે પાઠ્યપુસ્તકોમાં કઈ કઈ વેલ્યુ છે, અને નોટ કે બીજેપી નરેન્દ્ર મોદી આવ્યા પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે, ત્યારે પહેલા સૌ છે આ પુસ્તકો 2001 માં તો 2002 માં તો
પછી આખું છેલ્લા 30-40 વર્ષ ગુજરાત, વેસ્ટ બંગાળ, તમિલનાડુ, આઈડિયોલોજી પેનેટ્રેટ થયેલી છે અને આ રિપોર્ટ બહુ સ્પષ્ટ રીતે વેલ ડોક્યુમેન્ટેડ કે છેલ્લા 5 વર્ષ જે ગતિ હતી એ ગતિ કેટલી ઝડપથી છેલ્લા 5 વર્ષ જે તમે 25 વર્ષમાં કર્યું એનાથી 2 ગણું છેલ્લા 5 વર્ષમાં એ ઇતિહાસ નવેસરથી લખાયો અને એ જ સાચો ઇતિહાસ. તમે બીજું છે કે અમુક વસ્તુની ચર્ચા જ ના, પહેલાં કમસે કમ એવું હતું કે ચર્ચા કરો, ક્વેશ્ચન કરો, એક પ્રયત્ન કરેલો 2009-10 માં કે તમને યાદ બધા યાદ નહીં આવતા એનસીઆરટી ટેક્સબુક કર્યું, આપણા જ મિત્રો હતા એમને લખ્યું, ડ્રાઈવર્સ અમે લોકો ડિબેટ કરેલી હવે આમ થાય તેમ થાય, સ્ટુડન્ટ આ જ પ્રકારના હોય અને ટ્રેન થવું જોઈએ, એની તો છે કે આપણા રિઝર્વેશન આપો જ્યાં છોકરાઓનું શું થશે, કેમ કામ કરે, ઓલ કાઇન્ડ ઓફ આખો ડિબેટ તમે જાણો. અમે બધા વિદ્વાન હોય અને આઈ ડોન્ટ ડાઉટ ધેટ બનાવ, ફ્રેન્કલી આઈ ડોન્ટ ડાઉટ ધેટ બનાવ, એમને બધ ઈરા દેખાડ્યું શું બધું, એમને લાગ્યું કે આ પ્રોસેસથી જ થઈ શકે. એટલે અમે કોઈએ 50 વર્ષ કે 60 વર્ષ અને ઇન્ટરનેશનલી નોન લોકોએ અમે કોઈ દિવસ એની પેટેગોજી બનાવી નહીં કે આ દલિતનો છોકરો ક્લાસરૂમમાં બેસશે તો આને આ વસ્તુ હું કેવી રીતે સમજાવીશ. ઇંગ્લેન્ડ અને અમેરિકાએ પેટેગોજી બનાવી હોય ડિઝેબલ પર્સન બ્લાઇન્ડ કે લોકો, એટલે આપણે બનાવી ડિઝેબલ પર્સન મોડી મોડી, પણ દલિતનો છોકરો નવા વાતાવરણમાંથી આવશે તે થયું. 2005માં હાયર એજ્યુકેશન સિનારી બદલાઈ ગઈ, જે છોકરાઓનો અમે સ્ટડી કરતા હતા, હું મારી જાતે મૂકું છું, અમે સ્ટડી કરતા એ તો અમારી સામે કોઈને બેસતા થઈ ગયા, જેનો અમે રિસર્ચ કરતા હતા એવો સ્ટુડન્ટ થઈ ગયા, એટલે ખબર નહીં હાઉ ડુ વી એડ્રેસ. અને એ ગેપ વધી ગયો. આ જે ફેરફાર અને એ ફેરફાર આ ચોપડીમાં વધારે સ્પષ્ટ 5 વર્ષ સૌથી વધારે ટાર્ગેટ છેલ્લા 5 વર્ષમાં, પણ હું જયારે 5 વર્ષ કહું છું ત્યારે ફક્ત 5 વર્ષમાં હું નથી કહેતો અને ભરપૂર્વક કહું છું, બધું જ 5 વર્ષમાં નથી થયું, આખો પ્રોસેસ હતો 5 વર્ષમાં કોન્સન્ટ્રેટ થયો, આવતા 5 વર્ષમાં વધારે સૌથી વધારે સહન કરવાનું, હ્યુમિલેશન કરવાનું હોય તો શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને માઇનોરિટી છોકરાઓ. અમે લોકો વિચાર્યું કે એફિશિયન્ટ હોવું જોઈએ. હવે લોકલ લેવલ ઉપર યુનિવર્સિટીમાં માસ્ટર છે એકબીજાને ફેવરિટિઝમ કરે છે તો સારું ટેસ્ટ લેવા માટે સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, સેન્ટ્રલાઇઝ ટેસ્ટ હોવું, એટલે મેડિસિનમાં ટેકનોલોજી એટલે સેન્ટ્રલાઇઝ કરવું. અને અહીંયા એક કેસ છે ત્યાંથી મારા માટે રડવું આવે એવો કેસ, તમિલનાડુની એક છોકરી નામ બધી મધ્યમ છોકરી એવું છે ને, એની નેમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ,
એક બારમા ધોરણમાં સ્કૂલમાં 1200 માંથી 1877 માર્ક લાવી. પછી કારણ કે એ બેકગ્રાઉન્ડ માંથી આવતી હતી અને સેન્ટ્રલાઈઝ અમે માપદંડ કરવાના હતા કે જેમાં તો અમે દિલ્હીના છોકરાઓને કેવું છે કે કેવા ઓબ્જેક્ટિવ સવાલો આવે છે, એમનું શું નોલેજ છે, એ અમારું અમારી લાઈફ વર્ડ હતી. એટલે અમે માટે ધીસ ઇઝ ધ આઈડિયા, છોકરાએ આવું જ કરવું પડે. આ છોકરી ત્યાં મિત્રો આંદોલન થયો હતો, અમને કંઈ થયું નહીં. એટલે આ છોકરીએ સો નોશન ઓફ મેરિટ ની વાત તો મળનો અર્થ જ બદલાઈ ગયો. બીજું શબ્દ મહત્વનો ઓટોનોમી, 70 અને 80 માં હું પણ જોર સૌથી ઓટોનોમી ની વાત કરતો હતો. છેલ્લા 5 વર્ષમાં ઓટોનોમી ઉપર બદલાઈ ગયો. ઓટોનોમી એટલે જે ઇન્સ્ટિટ્યૂટ શરૂ ન થયું હોય એ ઇન્સ્ટિટ્યૂટને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ મેળવ્યું. ગુરુજીએ વાત કરી છે, આપણે બધા જ જાણીએ છીએ, છેલ્લા 15 વર્ષમાં હાયર એજ્યુકેશન, લોઅર એજ્યુકેશન પણ ખાસ કરીને હાયર એજ્યુકેશનની વાત કરીએ એન્ડ પ્રાઇવેટાઇઝેશન વધુ છે, ફી સ્ટ્રક્ચર વધારી ગયું છે, એડવોકેસી છે, આ બધી વસ્તુ થઈ રહી છે. એની અંદર હવે યુનિવર્સિટીઓને અને કોલેજને ઓટોનોમી, એટલે પ્રાઇવેટ કોલેજને ઓટોનોમી. એટલે ઓટોનોમીનો જે મારો જે ખ્યાલ હતો અને આજે આમ નોટ ઓન પ્રિન્સિપલ કોઈ પછી તો ઓટોનોમી ફેવરમાં શકે નહીં, એનો કોન્ટેક્સ બદલાઈ. આજે જે ઓટોનોમીનો અર્થ થયો છે, ઓટોનોમી હોય એ આઉટરાઇટ સમાજના મોટા વર્ગની બાદ રાખે. ગુજરાતમાં આ જ ક્રિયા જે પોલિટિશિયન્સ દખલ કરે છે તો સેનેટ અને સિન્ડિકેટમાં આ તત્વ ઓછું કરવું જોઈએ. અને હું અનુભવમાંથી પસાર પણ થયો છું. મને એક વખત સેનેટના સભ્ય મારી ઘેરમાં આગળ કહ્યું હતું કે વી આર ધ લો, અમે કહીએ તેમ કરી શકીએ સેનેટ. અને મારા મિત્ર નોટ ઓડી મારા મિત્ર અમારે સેન્ટરને ઓટોનોમીનો ઉપવાસ થયો, બીજેપી પહેલાંની વાત છે, ત્યારે એમને એવું કહ્યું વી આર ધ લો. અરે મારો કાપે તો લોહી ના કેવી રીતે કયા અર્થમાં એ વાત. આઈ એમ ટોકિંગ અબાઉટ 1980s. એટલે આપણે ત્યાં એ તત્વોને કાબુ રાખવા માટે, સોકો કાબુ રાખવા માટે વિકલ્પ શું ગવર્મેન્ટનું નોમિનેશન, એટલે લેટ 70s માં ભાવનગર યુનિવર્સિટીનો એક આવ્યો, પછી કચ્છ યુનિવર્સિટીનો આવ્યો, પછી નોર્થ ગુજરાતનો આવ્યો. આ ત્રણેય યુનિવર્સિટીના એક્ટની અંદર ચૂંટણીનું તત્વ, ચૂંટણીનું પ્રમાણ ખાસ ઓછું હતું કમ્પેર્ડ ગુજરાત યુનિવર્સિટી કે સાઉથ ગુજરાત યુનિવર્સિટી. બે હજાર ત્રણ પછી
બધી યુનિવર્સિટીઓ હવે બોર્ડ ઓફ ગવર્નન્સ સેનેટ સિન્ડિકેટ આપણી સામે આપણે શિક્ષણને કન્સર્ન કરના એ કેમ ચર્ચા ન કરી કેમ કે આપણે માનતા હતા કે પ્રાઇવેટાઇઝેશન સારું છે ને અનકોન્શિયસલી પ્રાઇવેટાઇઝેશન સારું છે અને સરકાર ખરાબ છે મારા જેવાની પણ નહીં ગ્રંથિ હતી તો આખા ઓટોનોમીના અર્થો બદલાઈ ગયા મેરિટના અર્થો બદલાઈ ગયા શિક્ષણના ખ્યાલના પર્પઝ ઓફ એજ્યુકેશન એના ખ્યાલો બદલાઈ ગયા અને એ વસ્તુ હવે આંખીને વર્ગે છે પાંચ વર્ષ અને આ રિપોર્ટ આપણે વાંચશું આપણે જેએનયુની વાત બધાને ખબર જ છે ટીઆઈએસએસ હૈદરાબાદમાં હૈદરાબાદ યુનિવર્સિટીમાં અને હું પોતે નોર્મેટિવલી માનું છું કોઈ પણ યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારની ચર્ચા યુનિવર્સિટીના કેમ્પસમાં કરવી જોઈએ કારણ કે યુનિવર્સિટીનું કામ જ થિંક કરવાનું છે ક્વેશ્ચન્સ હવે તમે રોહિત મેમોરાએ થોડાક સવાલો ઉભા ગ્રુપ તો આખા સવાલોને ટ્વિસ્ટ કરી દીધા એમાં કોઈ વસ્તુ ટ્વિસ્ટ કરી દીધા અને જે કે બધી રીતે આપણે જાણીએ જેએનયુ વાત આપણને બધાને ખબર છે પણ સૌથી વધુ અને સૌથી ડિસ્ટર્બ તો હવે એટલી બધી વસ્તુ થાય કે ડિસ્ટર્બ થવાનું આપણે જજ થઈ ગયા છે કે મારી મારા કાસ્ટના લોકો કે મારા અમુક પ્રકારના મિત્રો ખરેખર જેએનયુ આવું છે કારણ કે એમને ખબર છે કે હું ભણાવતો અને ચાર દિવસ પહેલાં એમાં જસ્ટ ફોર ડેઝ પહેલાં એકવીસ બાવીસમી તારીખ વીસમી ડિસેમ્બર બાવીસમી તારીખે ગુજરાતની એક પ્રાઇવેટ યુનિવર્સિટીએ મને બોલાવ્યો બીકોઝ મારો એક વિદ્યાર્થી ત્યાં હતો બીજું કોઈ કારણ નથી અને એમને ખબર નથી અને પ્રાઇવેટ યુનિવર્સિટી છે 2018માં શરૂ છે એક જ વર્ષમાં એ યુનિવર્સિટીએ પીએચડી પ્રોગ્રામ શરૂ કર્યો આઠ વિદ્યાર્થી લીધા અને મારો વિદ્યાર્થી આમ જો મને કહેવામાં આવે તો મને કે બહુ ઉત્સાહ નથી પણ બહુ વફાદાર સરસ દર ગુરુ પૂર્ણિમા એનો ઇનવેલ્યુએબલી ફોન આવે તો આજ્ઞાથી અને જે વસ્તુ ન ગમે તો જ્યારે મળું ત્યારે મને પગે લાગે ને ત્યાં હું ગયો ત્યારે એની વાઈફ એનો મિત્રો ડૉક્ટર છે એને જાણીતો ડૉક્ટર છે એ આવીને પણ આ યુનિવર્સિટીમાં મને કહ્યું કે તો કંઈક વાત કરવાનું આ માહોલમાં આ પ્રાઇવેટ યુનિવર્સિટી આ પ્રાઇવેટ યુનિવર્સિટીનો જે પ્રકારનું એ લોકોની મેનેજમેન્ટ હશે પછી મને ખબર પડી કે એના જે ચેરમેન છે એ પોલિટિકલ લીડર પછી બધા જ બધા જ ચેન્જ એનીવે તો મેં એમાં એમાં મિશન હતું કારણ કે હવે એ લોકો જયારે મિશન લખે છે ત્યારે તો મિશન અને વિઝન દરેક યુનિવર્સિટીના મિશન અને વિઝન કરી ત્યારે કારણ કે જે ડોન્ટ હેવ લેવલ એ શું લખે એટલે એમાં મિશનમાં કે ઇગ્નાઇટ માઇન્ડ એ વર્ષે ચાલો ઇગ્નાઇટ માઇન્ડને જ વાત કરું અને મેં અડધો કલાક વાત એન્ડ આઈ વોઝ વેરી હેપી કે ત્યાર પછી નાના નાના છોકરો બરાબર પીએચડી વાત તો બહાર જ જણા હતા પછી તો ઓડિયન્સ કરવું પડે એટલે બીજા છોકરાઓ હતા ને એ કુડ સે કે યુ કુડ રિલેટ
એન્ડ ધેટ ગીવ્સ મી હોપ. અને પછી જતા ત્યારે મને એક પ્રોફેસર લોર્ડ ટીચર અમુક વખત જે પૂરતું થઈ જાય આપણે બધા વાત જાણીએ. પછી હોટલ માં પાછો લેવા એ ભાઈ આવે એટલે મેં ક્યુરિયસથી પૂછ્યું, બહુ સવાલ કરે એ મારા માટે બહુ મહત્વ. એટલે એના બાપા કેજીએમમાં હતા અને એને કહ્યું કે હું એને કન્યાકુમારીના બધા જ વિડીયો જોયા અને મને એને કહ્યું કે ના મને એવું લાગતું ને કંઈક ઓબ્જેક્શન હોય તો જે પ્રકારનો મીડિયા નીચે આપણે વાત કરી કે મીડિયાએ નાયબ ચૂંટણીમાં જે મીડિયાએ જે રોલ છે મેન્યુફેક્ચરિંગ કન્સેન્ટનો એમાં બધે જ એમ થયું છે. જેએનયુ એટલે રસ્તા ઉપર કોન્ડોમ પડેલા હોય, છોકરાઓ દારૂ લઈને પીતા હોય, આ બધું જે સિનારીઓ ઊભો કરેલો છે બધાના હૃદયમાં, ઇન્ક્લુડિંગ મારા સિસ્ટર કે ભાઈ આવું છે ત્યારે આ પ્રકારના અધિકો મહત્વના છે. અને છેલ્લો એક દાખલો આપું કે કોઈ દિવસ ભૂલી નહીં શકું, કાશ્મીર રોહિતે કહ્યું હતું, પછી બીજે દિવસે અને એકલા બધા કાશ્મીરી ટીચર બે એના પ્રોબ્લેમ, એક વન ઇઝ અ કાશ્મીરી એન્ડ સેકન્ડ ઇઝ અ મુસ્લિમ. એટલે યુ હેવ ટુ બી એ ટેરરિસ્ટ. અને જે રીતે અમે ટેરરિસ્ટ એટલે ત્યાંથી જમ્મુથી આવ્યા હતા તે રજા વગર એટલે પોતાની કેજ્યુઅલ લીવને ક્યાં જાય છે રહ્યા વગર હું મારી જાતને ત્યાં મૂકું છું ત્યારે મને ખ્યાલ થાય કે કેટલો હોરિબલ આ ડેમોક્રેસીમાં કેટલી હોરિબલ સિચ્યુએશન છે. યુનિવર્સિટીના ટીચર્સ છે એવા જ આસામના કેસીસ. આસામના ટીચર્સની જે રીતે વાઇસ ચાન્સલર એમાં સત્તા પલટો આવ્યા પછી વાઇસ ચાન્સલર જે રીતે ટ્રીટ કરે છે, જે રીતે બોલાવે છે, જે રીતે એલિગેશન્સ કરે છે, આ સિનારીઓ વધારે વધારે ખરાબ કરશે. કે ગુજરાત મારી દ્રષ્ટિએ કેરનું આ સિચ્યુએશન છે, આ કંઈક 5 વર્ષની ગુજરાત ઇઝ રિયલી એ મોડેલ, ઇઝ અ મોડેલ ગુજરાત છે ઇકોનોમિકમાં ને આમાં. 2007માં યોગેન્દ્ર યાદવ, બીએલ શેઠ, હું અને બીજા એક મિત્ર તરફ રિસેન્ટ કરીને અમે લોકો ચૂંટણી આ બધીનો અભ્યાસ કરો એટલે ગુજરાતમાં પ્રવાસે ગયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારા ટીચર્સ જિલ્લાનું મુખ્ય નામથી ઓળખાયા આવી રીતે બધું કે એમને એમના ગેસ્ટ હાઉસમાં અભાવ મૂકવાનું. બીજે દિવસે એ ટીચરને નોટિસ નથી પૈસા How can you do an immersion to this people in the university? And આ તો આજે હવે યુનિવર્સિટીમાં ટીચર્સને સેમિનાર કરવા હોય તો પહેલાં નામ અગાવે, પછી વાઇસ ચાન્સલર એનું બાયોડેટા લે. સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એક ડિપાર્ટમેન્ટે એક અમારા ત્યાં સેન્ટરમાં કામ કરતા હતા સુધીરચંદ્રને બોલાવ્યા. હિસ્ટોરિયન છે વાઇસ ચાન્સલરે કહ્યું કે આ છેલ્લા કેટલાય વખતથી ચાલતી વસ્તુ છે એટલે બોલવું હોય એ ફિયર ઊભી થાય છે અને એ ફિયર બહુ જ હિંમતવાળો ટીચર હોય તો પણ
કરી શકતા નથી. એમએસ યુનિવર્સિટીમાં મારો આખો પ્રોગ્રામ એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ફોન પર જોડે લાઇસન્સને કહ્યું છે કે આ પ્રોગ્રામ તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એજ્યુકેશનને જો આપણે થિંક કહેતા આવીએ તો થિંકિંગ માટે નહીં નથી, વર્સ્ટ પ્રકારના જોબો ઊભું કરવાની છે. અને એ માટે જો આપણે જોઈએ તો આપણે શું કરી શકીએ એ માટે પણ, અને કારણ કે આ પરિસ્થિતિ છે તો હું મારી જાતને પર્ટિક્યુલર સોસાયટી મારી જાતને કેવી રીતે માણસ તરીકે કે વ્યક્તિ તરીકે જીવી શકીશ, મને કેમ મને કેટલું સફોકેશન થાય. અને આમ શ્યોર કે ગુજરાતમાં એટલીસ્ટ 10-15% ઓફ ટીચર્સ ઓફ યુનિવર્સિટી ટીચર્સ આર રિયલી સફોકેટિંગ, એમને કોઈ રસ્તો નથી. અને હું એવું નહીં કહું ચલો ચલો તમે ડિઝાઇન કરો લાઇસન્સ એ શક્ય પણ નથી, સમજી શકાય એવી વસ્તુ છે. પણ આ સફોકેશનને એક વાચા મળે અને આ રિપોર્ટ એમની પાસે જાય તે કંઈક હિંમત આવે, અને એ હિંમત આ મહત્વની વસ્તુ છે. આનાથી રિવોલ્યુશન આવે કે બહુ થઈ જશે એવું નથી, પણ ભવિષ્યમાં આપણે જે કંઈ કામો કરવા છે એમાં ડોક્યુમેન્ટેશન આર મસ્ટ. એટલા માટે વિશુદ્ધ ટેકી છે. થેન્ક યુ.